તો વાત જિલ્લાના પવિત્ર શક્તિબીટની યાત્રાધામ બહુચરાજી મંદિર નજીક આવેલા તળાવમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે માં બહુચરના મંદિરે અડીને આવેલા બહુચરાજીના એકમાત્ર તળાવમાં સરકારની સફાઈ ઝુંબેશ જાણે કાગળ ઉપર જ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો કરવામાં આવ્યા છે પરંતુ કરોડોના વિકાસકામો જાણે કાગળ ઉપર જ રહેવા પામ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે બહુચરાજીમાં ગટર વ્યવસ્થા પાકા રોડ બહુચરાજી માતાજી મંદિર સહિતના કામો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ કરોડોના વિકાસકામો ફક્ત કહેવા પૂરતા હોય તેવું લાગી રહ્યું છે નવનિર્માણ પામેલા બહુરાજી મંદિરનો વિવાદ હજી ઉકેલાયો નથી અને મા બહુચરના મંદિરને અડીને આવેલ બહુચરાજી નગરનું એકમાત્ર તળાવ દુર્ગંધયુક્ત બની ગયું છે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામી રહેલા બહુચરાજી વિસ્તારનું નગર મધ્યમાં આવેલું એકમાત્ર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારનું સ્વચ્છતા અભિયાન યાત્રાધામ બહુચરાજીમાં નામ માત્રનું હોય તેવી નગરના એકમાત્ર તળાવની સ્થિતિ જોવા મળી રહી છે તેથી બહુચરાજી મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની નજર પડે કે તળાવ નજીકથી પસાર થાય તો અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પુકારી જાય છે બહુચરાજી નગરના એક પાત્ર તળાવની ફરતે મુખ્ય બજારની દુકાનો આવેલી છે અને તેના કારણે તળાવમાં કચરાના ઢગ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આજ દિન સુધી કોઈ કામ થયું નથી છેલ્લા પાંચ વર્ષથી તો હું જોઉં છું કે તળાવની અંદર એટલી બધી ગંદકી થઈ ગઈ છે લોકો કચરો એની અંદર ફેંકે છે કારણ કે વૈકલ્પિક કોઈ સુવિધા નથી અને લગભગ બે થી ત્રણ વખત તો આ તળાવની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પણ હજી સુધી કામ ચાલુ કરવામાં નથી આવ્યું યાત્રાધામ વિકાસ બોર્ડની લાખો રૂપિયા ગ્રાન્ટ અહીંયા વાપરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી પણ આજ દિન સુધી કોઈ વિકાસના કામ આ મંદિરની આજુબાજુના વિસ્તારમાં નથી થયા અને ખાસ તો બાદલિયા તળાવની અંદર આજે તમે જોઈ શકો છો કેટલી બધી ગંદકી છે કેટલો બધો કચરો છે અને બાજુમાં જ મા બહુચરનું ધામ આવેલું છે તો લાખો ગુજરાતીઓ જ્યારે એ આવતા હોય ત્યારે આ બહુચરના મા બહુચરમાંના દર્શને ત્યારે લોકોને પણ પ્રશ્નો થાય છે કે આટલી મોટી સરકારની ગ્રાન્ટ હોવા છતાં કેમ કામ નથી થતાં આ એક ચોક્કસપણે એવું કહી શકાય કે સરકારની શક્તિ નથી એના કારણે આ મંદિરના બાજુના તળાવનો વિકાસ નથી થતો તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તમે કેમ આમ કરી રહ્યા છો આજે અંબાજી મંદિરનો આટલો મોટો વિકાસ થયો હોય સોમનાથ મંદિરનો આટલો મોટો વિકાસ થયો હતો એ પણ યાત્રાધામ વિકાસ બોર્ડમાં છે ને આ પણ યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો અહીંયા કેમ વિકાસ નથી થતો એ પણ મોટું કારણ છે એટલે ચોક્કસ હું એવો સ્પષ્ટ આક્ષેપ કરી શકું છું કે તમે એવી રાજનીતિ ના કરશો કે જ્યાં કોંગ્રેસની સીટ હોય આ તો મા બહુચરનું ધામ છે રાજકારણની અંદર તો આવવાની આવવાની પાર્ટીઓ બદલાતી સરકારના સ્વચ્છતા અભિયાનને યાત્રાધામ બહુચરાજી એકમાત્ર તળાવ પડકાર ફેંકતું દેખાઈ રહ્યું છે સ્થાનિક અગ્રણીઓ સંસ્થાઓ અને જવાબદાર વેપારીઓ દ્વારા તળાવમાંથી ગંદકી દૂર કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ મહેસાણા જિલ્લાના સરકારી તંત્રની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાના કારણે તળાવનું કામ શરૂ થયું જ નથી અને ગ્રાન્ટ સરકારમાં પરત જતી રહી હતી આ જ કારણોસર યાત્રાધામનું તળાવ સુંદર અને નયનરમ્ય બન્યું નથી અને દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે પણ તળાવની કામગીરી હાલમાં પણ ઠેર ના ઠેર જોવા મળી રહી છે મયુર રાવલ નિર્માણનું